આજનો અભ્યાસ ધોરણ સાત વિષય ગુજરાતી નિબંધ લેખન એમાં આપણે આજે ત્રીજો નિબંધ જોઈશું આગળ પણ જોયું આપણે કે નિબંધ લખતી વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જરૂર લાગે ત્યાં ફકરો પાડવો જોઈએ યોગ્ય લખાણ કરી અને છેલ્લે આપણે નિબંધ વાંચી જવો જોઈએ કોઈ ભૂલ હોય તો આપણે સુધારી લેવી જોઈએ આજે આપણે ત્રીજો નિબંધ મારું વતન અથવા તો મારું ગામ એ નિબંધ વિશે જોઈશું તો આપણે એને લગતી કેટલીક વિગતો જોઈએ મારું વતન એટલે કે મારું ગામ વિશે આપણે લખવું હોય તો વતનનું નામ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય તળાવ પાદર અને વૃક્ષો ખેતરો ગામની શેરીઓ ગામમાં વસતા લોકો ગામના જાહેર સ્થળો જેવા કે મંદિર પંચાયતઘર શાળા વગેરે અને વતનની ખાસ વાત અને વતન માટેનો પ્રેમ અને છેલ્લે ઉપસંહાર આટલી બાબતો ધ્યાનમાં રાખી અને આપણે નિબંધ લખવાની શરૂઆત કરવી જોઈએ મારું ગામ એ જ મારું વતન મારા ગામનું નામ રામપુરા છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા તમારા ગામનું નામ પણ લખી શકો છો અને તમારા ગામની જે વિગતો હોય એ પણ અહીંયા લખી શકો છો રામપુરા મહેસાણા જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું છે તમે અહીંયા તમારું ગામનું નામ લખો તો તમારો તાલુકો અને જિલ્લાનું નામ પણ લખશો મારા ગામની ભાગોળે એક મોટું તળાવ છે ભાગકોળ એટલે કે પાદર અથવા તો વિશાળ તળાવ ઝાડ છે વડના ઝાડ પાસે હનુમાનજીની નાની દેરી છે એટલે કે નાનકડું મંદિર આવેલું છે મારું ગામ નાનું પણ સુંદર છે મારા ગામની કુલ વસ્તી આશરે બે હજારની છે અહીંયા તમે તમારા ગામની વસ્તીનો આંકડો પણ

વીજળીની અને વોટર વર્ક્સની સગવડ છે એટલે કે ચોવીસ કલાક વીજળીની સુવિધા છે અને પાણીની પણ સારી એવી સગવડ છે મારા ગામમાં એક બાલમંદિર છે અને એક પ્રાથમિક શાળા છે ગામના બાળકો હોંશે હોંશે શાળાએ જાય છે ગામમાં એક દવાખાનું અને એક પોસ્ટ ઓફિસ પણ છે મારા ગામમાં શક્તિ માતાનું મંદિર છે ત્યાં સવાર સાંજ આરતી થાય છે ગામના બધા લોકો સવાર સાંજ મંદિરે જાય છે મંદિરમાં અવારનવાર ભજન કીર્તનના કાર્યક્રમો યોજાય છે મારા ગામના પાદરે એક કૂવો છે ગામમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક આવેલી છે ગામમાં એક નાનકડું પુસ્તકાલય પણ છે મારા ગામમાં પટેલ સુથાર દરજી વાળંદ લુહાર મોચી ઠાકોર હરિજન વગેરે જાતિના લોકો રહે છે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેડૂતો ડાંગર જુવાર બાજરી સરસવ રાયડો ઘઉં જેવા પાકો પકવે છે હવે ખેડૂતો ટામેટાની બાગાયતી ખેતી મોટા પાયે કરતા થયા છે લોકો ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરે છે મારા ગામમાંથી કેટલાક લોકો ભણી ગણીને નોકરી વેપાર ધંધાર્થે શહેરમાં રહેવા ગયા છે તેઓ અવારનવાર ગામની મુલાકાત લે છે અને ગામના વિકાસ માટે પોતાનો યથાશક્તિ ફાળો પણ આપે છે મારા ગામમાં એક પંચાયતઘર છે ગ્રામ પંચાયત ગામના વિકાસના કામો કરે છે ગામ લોકો હળીમળીને રહે છે મારા ગામના લોકો મહેનતું છે તેથી ગામના લોકો સુખી છે મારા ગામના લોકો હોળી દિવાળી જન્માષ્ટમી રક્ષાબંધન જેવા તહેવારો ધામધૂમથી ઉજવે છે મારા ગામના લોકો સ્વચ્છતાના ભારે આગ્રહી છે અને મને મારું ગામ ખૂબ જ ગમે છે તો આ રીતે આપણે આપણા ગામ વિશે એટલે કે વતન વિશે લખી શકીએ છીએ જરૂર લાગે ક્યાં વિરામ ચિહ્નો અને જોડણી વ્યવસ્થિત લખીને આપણે સુંદર અક્ષરે નિબંધ લખીશું આજનું ગૃહકાર્ય પીડીએફમાંથી જોઈ અને મારું વતન નિબંધ તમારે ગુજરાતીની નોટમાં લખવાનો છે આગળનો અભ્યાસ આપણે આવતા અંકમાં જોઈશું અસ્તો